તો હું કરશું કો, કેટલા ઘરનો પરિવાર છે? 60 ઘરનો. તો મંદિર તોડી નાખ્યું તો માતાના વાંકમાં આપણે આવ્યા ને તાર કો, કુટુંબને બધાને શું કરવા આપણે લઈને આલું હોય? તો મંદિર ક્યાં બનાવ્યું હતું? એક વાણવટી મારા માઈ, એક કાળકા આવી અને એક મેલડીની, આ ત્રણ વાત બની મારી પાસે. કાળકા એટલે મહાકાળી, કોઈ ડોશીના કાપડે હોય આવું બને ખરું? મારા મેં એવું બોલી કે હું કોઈ ડોશીના કાપડાની કાળકા છું, આવું કીધું. બે સિક્કોર ને સિંધુડી ને એવું હું નથી કહેવા માંગતો વડીલ, કે આ કોક કાપડાનો ધર્મ તમારું બધું વિખ છે ટૂંકમાં. પછી માતાજીના એક જ નામ હોય તો કે મેલડી હતર હોય તો હતર થોડી બેહાડવાનું હોય, એને એકને જ પગે લાગીને પાર લાવવાનો હોય, કે તું ઉગતા નહીં હોય કે મહાન નહીં હોય કે જે હોય અમે તને માનવી છીએ, પતી જઈ વાત. તો કાલ કોક તળની નોખી કે ઉગતા પારની નોખી કે કેટલીક માતા એવું બેહાડવી. મારા છોકરાનું લગ્ન હતું અને 10 દિવસની વાર હતી અને એ છોકરી જતી રહી. પછી એક છોકરું ઘોડી નાળી કે તારું કામ કરું તો મારું કામ ચાલુ કરું. પછી અમે આટલા ચિંતામાં છીએ, અમારા આ ધર્મમાં જે કંઈ છે એ તો અમે કરવી જ છે, પણ એનો ટાઈમ અત્યારે નથી. એ વ્યવહારિકમાં પૂછાયેલા કે વ્યવહારિકનું નિયમ બનાવ્યું છે, લો વ્યાજી બોલું લો કરણી આપણું આ કામ તારે કરવાનું સારું કામ નહીં કરી. તારા છોકરા 10 તારીખે જ્યાં નથી, 10 તારીખે તારા છોકરા ધંધે છે બીજા દીકરીઓ તો પવડાવું તો તારું કામ કામ કરવાનું. તો છોકરાને પવડાવે, છોકરાના ઘરે અત્યારે મારો થોડી છોકરો દે તો મારે કરવું ના કરે. એ મેં કર્યું, પછી બીજા કુટુંબવાળાએ જે ડોહાનું નામ પડતું હતું મેરેડનું કે આ તમારા ડોહાને મેળ દીધું, એ લોકોએ 150 વર્ષ સામું જોયું છે. કંઈ જોર આવતા તો એમના પૂછું મારા જવાબ નતા જતા. બરોબર. આ મારા ઘરે આવ્યું અને મેં કીધું કે મારે કરવું હોય, મારું આ કામ કર્યું અને મારું કામ કર્યું બધાએ જોયું એટલે આ પાડી, પણ 2 વર્ષ રહેવા દીધું અને ઘરવાળા ચડાવવા કરી અને તોડાઈ જાય. એટલે હું અત્યારે કુટુંબમાં કે માતાએ 5 વર્ષથી જતો નથી કે મારી આની જો આ છે મારા ભાઈઓ કુટુંબમાં એ આગળ અમે પછી બે મન નામ આપ્યા, એક આ અને એક આ બે કોણ? બે
આગળ તમારી એક પેઢીની વાત ન કરતો, આખા હાઈટ ઘરની વાત કરો. કે કુટુંબને આ બે માંથી કોઈની હારે કંઈ થયું હોય, આવું કંઈ બને. ઇતિહાસ જાણજો મારું, અહીંયાથી 20 હોય ને. મારામાં જે બોલે એ મારે કહેવાનું ને, કાનો માતા રાખું પાછું હોય. કારણ કે હું ચોખ્ખું ના બોલું, તમને ઉલટી કરાવવા એવું જ પહો. હું પાકું ગોતીને લાવ્યો, પણ મારું કેવું છે, એક બે શબ્દો આડાવાળા બોલું એટલે તમે સાચું બોલો ને. પછી નીના કાપડાનો ધર્મ બોલો. અને હાલમાં મને એવું બતાવ્યું કે એક લીમડા જેવું ઝાડ છે, ત્યાં અત્યારે આ પોરો ખાય, આવું કીધું મેં. હું એવું નથી કહેવા માંગ, તમે તો ભાઈ મારી પાસે 16 ઇંચ ચીકણું હું કામ કરાયું, તમને તકલીફ છે તમારું પૂછવું હતું ને, આખા મંદિર પાડી દીધું, ભયું ના પાડીને એવું હું કામ કરવું હતું. તો હવે હું ગોતીને લાવ્યો છટકવાની કોશિશ શું કામ કરો? હા, આ તો એક હું વાત બતાવું, કાલ તમને એવું ના થાય કે હું નથી જાણતો. અરે લાગવાની એવી વાત નથી કરતો કે અત્યારે આપણા ઘરે અંધારું હે, દાદા નામ દઈને જતા રહો, ત્યાં અજવાળું દેખાય છે, 4 જણા પૂછશે ને આ લાઈટ ક્યાંથી લાયા, મારી પાસે એ જ આવશે. હું આ દાખલા વગાડવા વાળો નિયર નથી. કે મારા દાય બેઠા બેઠા થતું હોય ને તો કોઈના ઘરે આંટો ન મારવાનો. એમ હવા મહિનાનો ટાઈમ આપું છું, જાઓ. હો કોઈનો વંશ જે હોય આવું બને ખરું આગળની પેઢીમાં, હશે એવું નહીં. કદાચ દીકરી હોય ને દીકરો ના હોય એનો વંશ જેવો કહેવાય. તમારા ફાધર કે એમના ફાધરના કોઈ ભયું હોય અને એના વાહે કોઈ સંતાનો ના રહ્યા હોય એની વાત કરું. વાત તો સાંભળી હોય ને, કોઈ ભૂરો નાગ સપનામાં આવતો હોય કે દેખાય ખરો? આવે છે. પછી એક ખંડેર જેવું આમ પડી ગયેલું મન બતાવે કે આમ કેમ જૂનું દેવસ્થાન હોય અને બધું હળી ગયું હોય આવું બતાવો મને. આવી કોઈ જગ્યા ખરી તમારી, ખેતર વાડીએ ઘરે ગમે? દેવસ્થાન કીધું મેં, મકાન ન કીધું ભાઈ. પડેલ તમે જોવરાવા આવ્યા છો શું કરવા આવ્યા એ મને ખબર પડશે. કે હું તમને એવું કહું છું કે પહેલી આવું કોઈ હાલતમાં હોય અને એ બધું નવરું થઈ ગયું હોય આવું કંઈ બને? જાઓ 1.5 મહિનાનો ટાઈમ આપું છું અને આવું કોઈ મંદિર તમને સપનામાં આવે, કોઈ દેવસ્થાન જગાડવા આવે, મારી પાસે પાછા આવજો. હો ચાલો.